श्री स्वामीनारायण हरे, श्री स्वामीनारायण हरे, भक्ति ते हेत ने कहिए अने अनुवृत्ति ते भगवान ना गमता प्रमाणे करवू तेने कहेवाय। अने गमता प्रमाणे थोड़ू भजन करे तो भगवान बहु माने, अने भगवान ना गमता प्रमाणे न करे अने पोताना मन गमता प्रमाणे करे तो तेने थोड़ू माने। महाराज ने गोपीनाथजी नुं मंदिर थतुं त्यारे सेवा करी गमतुं हतुं, અનુવૃત્તિ થઈ ગઈ અને માળા લઈને બેઠા રહેવું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું, તો એટલી ભક્તિ થઈ ગઈ। અનુવૃત્તિ અને ભક્તિ નો ફરક, ભક્તિમાં બે આવી જવી જોઈએ, સેવા અને સ્નેહ। થોડું કામ માળા ફેરવતા હતા, એક સંત બેઠા બેઠા, મહારાજે કીધું લાકડા શું તાણો છો, અત્યારે ફાણા ઉપાડો, ગોપીનાથજી નું મંદિર થાય છે। ચોવીસ કલાકમાં ધ્યાનમાં બેઠો હતો એટલે પછી ગુફામાં આવી જવું અને રળમાં રહેવું ન રહેવું આડું આવ્યો અને ભગવાન ના ભક્ત ના ત્રણ પ્રકારના ભેદ છે। એક નિષ્કામપણે ભગવાનના ગમતા પ્રમાણે જ કરે, બે નિષ્કામપણે કરે પણ પોતાના મનગમતા પ્રમાણે કરે, અને ત્રણ સકામપણે કરે અને પોતાના મનગમતા પ્રમાણે કરે। અને એ ભગવાનને વિશે દેવ ભગવાનને અને એ ભગવાનને સર્વે દેવ થકી સમર્થ જાણે અને સર્વથી શ્રેષ્ઠ મોટા ભોગ આપે। જાણવા શું કામ જોઈએ, આડા ઈ જાવે શું કામ કરે, અતિથે કથાકારો ને બધી વાત કેવી પડે કે એ યાદ રાખે કે આને આમ કેમ કર્યું કેમ થયું અને આમ કર્યું અદ્વૈત આમ કર્યું, ઓળખવા જોઈએ ભગવાન શું થાય। બલિ રાજા ને શું કીધું, આખો બલિ નો ઇતિહાસ જાણવો પડે, બોલા ને તો ભાષણ કરવું છે એટલે એકાદ વાર જાણી લીધા પછી મૂકી દેવા જોઈએ, બધા ક્યાં કયા જમાનામાં થઈ ગયું ખબર નથી બલિ, અને અહી થયો જ નથી, દેવ ને દાનવ નો થયું, ક્યાં પૃથ્વી ઉપર થયો, ખુશી દેતો એનું ત્રણ પગલા ભૈરા નામ થઈ ગયું, મહિમા કેતા આવડે નહી એટલે પછી આવી બધી વાતો બનાવી રાખે, બેઠા હોય બધા ભાભાઓ નું કામ છે, આ બધું ભાભાઓ વાળા એવા નડ્યા, નવરા ડોસા હોય ને હેરાન કરી નાખે, ભગવાનને વાલા નથી એટલે અંગ્રેજીમાં કહેવત છે ધે ડાય યંગ હુમ ગોડ લવ્સ, ભગવાન જેને ચાહે છે જુવાનીમાં જ મરી જાય છે, નવલા પીડા જ હોય છે, ભગવાન ચાહતા નથી હોતા પીડા, એ આડા આવ્યા કરે આવું બધું કર્યા કરે, એવા રસ્તે ચડાવી દે કોઈ હવે ઉમર લાયક છે પૂછે અને પૂછે બાપ કરે ભગવાન કેવા છે, આ શું સમજાવે, હે આપણે શું સમજાવી શકીએ ભગવાન કેવા છે, જાણ્યા છે નહીં આપણે શું કહે, આપણે આપણે જ આડા આવીએ છીએ ભગવાન, બાપા બધા આડા આવે છે, હે નહી તો હવે કે તો આમ અનુભવ સમજીને કે ભાઈ રોજ જાઉં છું મધુર બાપા મંદિર, રોજ નથી જાઉં, ચાર વાગે એટલે મંદિર હોઉં, આઠ સુધી હોઉં, કિરીટભાઈ ને અરે ઉતરી જાઉં પાસે, ઓલા ને એમ થાય કે ક્યાંક જાણતા લાગે પૂછીએ ને હું જાણે, આવી આવી બધું વાતું કીધા કરે, આમ થયું કેમ થયું 1837 માં ગયા છેતું આવું કરવું પડે બીજું કીધા કરે, હે બાભા આડા આવે છે એવા કોઈ નથી આવે, એટલે અંગ્રેજીમાં બહુ સરસ કહેવત છે ધે ડાય યંગ હુમ ગોડ લવ્સ, આ તો આશ્વાસન દેવા પૂરતું છે કે ભગવાન મૃત્યુ થઈ ગયું હોય તો એમ આશ્વાસન દે ભાઈ ભગવાન, મુસલમાન લોકો કે છે ખુદા કો પ્યારા હો ગયા, ભગવાનને ગમો તો ગમે લઈ ગયો, હવડાક ને લઈ જાય તો એમ જ કેવું પડે ને, ડોહર લઈ જાય કોઈ નથી તે ડાય ઓલ્ડ, એમ કે કોઈ કે ગરડા ને લઈ ગયા પૂછતા એમ કે અહી રામાયણ છૂટી ને ભગવાન ની ચાલુ થઈ, એને હેરાન ને બધા ડોસા ભરે તો એ નહી તકલીફ,
એટલે નથી લઈ જતો. સમજ્યા બાપા? કાઢી નાખો ક્યાસ બધા ભગત ના ભગત થઈ અમે સ્વામિનારાયણ ની સેવા કરીએ છીએ, બધું કાઢી નાખો, લોચા થઈ લઈ જશે નહીં તો નહીં લઈ જાય. માં પાતા છે ઘનશ્યામ પાંડે. અરે અને એ ભગવાન ને સર્વે દેવ થકી સમર્થાણે અને સર્વથી શ્રેષ્ઠ મોટા ભોગ આપવાને વિશે મહાસમર્થ માને માટે ભગવાન ને ભજે, પછી તે ભોગ ને ભગવાન થી પામે અને ભજ્યા કરે. ઇતિ વાર્તા 231. પામી જાય ને ભગવાન થી વાંચી બે લાઈન પાછી. સર્વથી શ્રેષ્ઠ મોટા ભોગ આપવાને વિશે મહાસમર્થ માને. શું શું કોને? આગળ વાંચી આગળ હજી ઉપર. અને ભગવાન ને સર્વે દેવ થકી સમર્થ જાણે અને સર્વથી શ્રેષ્ઠ મોટા ભોગ આપવાને વિશે મહાસમર્થ માને. શું ભોગ? શું માટે ભગવાન ને ભજે. કામ થઈ ગયું. આ સ્થિતિ આવે ને જયારે મોટો ભોગ પ્રાપ્ત થાય ને ત્યારે તત્વ જેવું આવી જાય અંદર નું, કે હળવું આપણે એટલા સાધન કર્યા એટલે શું ભગવાન ની કૃપા સમજે જ નહીં. સેના બધા વ્રત વિશેષ નિયમ શું કામ જોઈએ? કઈ પ્રાપ્તિ માટે બધા સકામત છે. કામ કરી નાખો ચતુર્ને, આટલો ત્યાગ કરી નાખો, નામ કરો, શું કામ? ભગવાન રાજી થાય. રાજી કરવું એ સકામ પણ છે. એની મેળા કરે 12 મહિના 4 મહિના શું કામ કરે? રાજી કરવા તો કાયમ માટે નથી કરવા. ધ્યાત્મ અદભુત ને અધિદેવ, આખી વાત જ પ્રોસેસ જ બીજી છે. આધ્યાત્મિક વાત આવતી હોય ત્યારે મહારાજે કીધું ત્યારે બધાની મતિ રમી જાય, કારણ કે એમાં ગિવ એન્ડ ટેક જેવું છે જ નહીં. જીવન ટેક ની વાત જ હતી. આજે ભૌતિક માં આવું બધું આવે, અધિદૈવત માં કુદરત નું બધું આવે. આધ્યાત્મિક વાત મારા તો બધી નથી જમી એટલે સતત જ ઉત્પત્તિ ની વાત આવી જાય, બિગિનિંગ ની વાત આવી જાય. આ કેમ થયું? ભગવાન નું સ્વરૂપ કેવું છે? સગુણ નિર્ગુણ શું છે? અન્વય પણ એકત્વ કેમ છે બધા? કઈ નોખું કેમ છે? વ્યતિરેક પછી ઈશ્વર શું છે? આમ બધા એક જ વાત માને છે કે સૌના હૃદયમાં ઈશ્વર બેઠો છે, જીવમાં પરમાત્મા છે. તો આ શું અનુભૂતિ ખોટી છે? જીવમાં પરમાત્મા છે તો એ જો એમ બોલતો હોય આમ બ્રહ્માસ્ત્ર તો ખોટું શું છે? વેદાંતિઓ શું કહે છે? આમ બ્રહ્માસ્ત્ર કીધા પછી તો ઈતિ તત્વમસી સુધી પહોંચી ગયા મારા દાસભાઈ. તત્વમસી તત્વ હું છું. પછી બ્રહ્મ સત્ય, એ તો આપણે કહીએ છીએ બ્રહ્મ છે, જગત મિથ્યા, આ બધું મિથ્યા છે, દેખાય છે મિથ્યા, નથી દેખાતું એ સત્ય. એ બી રજુ એટલે દોરડું અને સર્પના ન્યાય, તમે જુઓ છો એ સર્પ નથી દોરડું છે, તમે ભ્રમણા આભાસ થી એને સર્પ તરીકે ઉલ્લેખ કર્યો, પણ જે પેલો આભાસ થયા છે સર્પ નો એ કયો આભાસ? આ આર્ગ્યુમેન્ટ મહારાજે કરી હતી, નિત્યાનંદ સ્વામી કરી હતી. તમે જે આભાસ કયો છો એ આભાસ પણ કઈ આભાસ ઉપર લાગ્યો છે ને? એ પ્રથમ આભાસ શું છે? આ બધી ચર્ચાઓ પંડિત વર્ગ ની છે, તમારે બધા સમજવા માટે નથી. હું જાય ન જાતા તમને હજી 10 જન્મ માં નહીં ખબર પડે.
રવિવારે એક વાર આવી જાઓ તમને એમ કે જ્ઞાન થઈ જાય સમજો કે એવું ન થયા. પ્રત્યાભાસ ને આભાસ તો વેદાંત ની વાત છે. ઈ જે વાત આવતી હોય ત્યારે ભોગ ને આપે છે એવું ન આવે. એક ડિફરન્ટ આઈડેન્ટિટી છે એટલું નક્કી કર્યું ભક્તે. મને જે સુખ આપે છે સ્વામિનારાયણ આપે છે તોય ઘણું. જેને આ ખબર નથી એના કરતા ઘણું, બાકી ઘણું ન કહેવાય. ભક્તિ કરી નાખી દો ઉઘાડ થઈ જાવ બુદ્ધિ. એટલે એક જ નિત્યાનંદ થાય, એક જ ગોપાલાનંદ થાય. પ્રેમ લક્ષણ ભક્તિ ના એક જ પ્રેમ થતો છે. બધા હોય કઈ પાંચસો એ પાંચસો આવા હતા. કોક જ સરોજભાઈ કે જેણાભાઈ થાય, આપણા જેવા કઈક થાય. બરોબર ભગત કહેવાય કેવા કહેવાય. હે બોલો ને તો ખબર પડે આમાં આમાં માથી કરો એટલે કોઈ ક્લાસ નહીં. વાત સાચી. હલો. અને સર્વથી શ્રેષ્ઠ મોટા ભોગ આપવાને વિશે મહાસમર્થ માને માટે ભગવાન ને ભજે. આપણે તો મોટો ભોગ એટલે અક્ષરધામ ની પ્રાપ્તિ મહારાજ સિવાય કોઈ નથી દેતું એટલે મહાસમર્થ. અચીવમેન્ટ નો વિચાર કરો. માયા ને માયા નું કાર્ય, માયા ને માયા ના સર્ગ, પછી એના વિસર્ગ. તો જયારે માયા ને પુરુષ ની વાત થતી હોય, પ્રકૃતિ ને પુરુષ ની, ત્યારે એ જ્ઞાન સીમિત કહેવાય. જનરલાઇઝેશન વાત થતી હોય ભગવાન ની, ત્યારે માયા માયા ને ક્યાં ડિસ્કસ કરવા જાય. ત્રિગુણાત્મક છે. નિર્વિશેષ છે. અચ્છે છે માયા નું વર્ણન. નિર્વિશેષ એટલે એના જેવું સમર્થ આ બાબતમાં કોઈ નથી. એટલે નિર્વિશેષ માયા કઈ ઓછી નથી. પણ જો પુરુષ ન હોય તો નેનતા પણ હોય તો માયા થી કઈ ન થાય. પતિ કે વાત હવે પુરુષ શું છે, આમ કરવાનું છે ભોગવું. પુરુષ શું છે તો પુરુષ તો માયા નું કરાય કાર્ય બધું પ્રેરે છે એ પુરુષ છે. અને માયા છે પાછી બધી લીલા સંકેલી ને એમાં પુરુષમાં લીન થઈ જાય. પછી એકલો પુરુષ રહે છે ક્યાં જાય છે, એ અક્ષરધામ ના તેજ માંથી પ્રેરણા મેળવે છે. એનું જયારે કાર્યક્ષેત્ર એટલે માયા નું કરેલું રચેલું બધું નાશ થાય, ત્યારે એ પોતે અક્ષરધામ માં લીન થઈ જાય. આ મા મહાભોગામ એક લાઈન છે, વાંચી જાય તો કઈ ખબર ન પડે. મૂળ મહાભોગ પછી શું કરે છે અક્ષરભ્રમ. અક્ષરભ્રમ જેને વાસુદેવ ભ્રમ કહે છે, અક્ષરભ્રમ એ પાછા મૂળ અક્ષર ના તેજમાં લીન થઈ જાય છે. તેજમાં લીન એટલે આખા અનંત કોટી બ્રહ્માંડ બધા કઈ દેખાતા નહીં હોય, ભલે દેખાય ને આજ દેખાય. એ પછી અક્ષર શું કરે છે કે એને મહારાજ ના તેજ દ્વારા પ્રેરણા મળે છે. એટલે અક્ષરધામ તેજ મૂળ અક્ષર નું નિયંતા થયો. જેમ પુરુષ પ્રકૃતિ નું નિયંતા હતો એમ આ નિયંતા થયા. અને તેજ પણ આનું કાર્ય છે એટલે મહારાજ તેજ ના નિયંતા થયા. તો મૂળ મહા મોટો આ ભોગ અહીં અટકું. સમજ્યા? છપછપી બોલાવ્યું. ગોપાલ સાહેબ વાત કેમ કેવું છે? લીલા ની વાત ના આવે આમ. અને આમ કેવું કેમ કેવું? પ્યોર નોલેજ. હલો. સર્વથી શ્રેષ્ઠ મોટા ભોગ આપવાને વિશે મહાસમર્થ માને માટે ભગવાન ને ભજે. પછી તે ભોગ ને ભોગવવાથી તે ભોગ ને ભગવાન થી પામે અને ભજ્યા કરે. વાર્તા 231.